આજના વિડીયોમાં વાત કરવી છે સૌરાષ્ટ્રના બારવટા વિશે. વિડીયોના અંતમાં ચર્ચા કરશું કે કેવી રીતે આ બારવટિયાઓ અંગ્રેજો ઉપર ભારી પડતા, સૌરાષ્ટ્રના રાજ્યોની અંદર ગામ અને ઘરાસની બાબતમાં પોતાને થયેલા અન્યાયનો નિર્ણય ન આવે તો છેલ્લે તેઓ રાજ્યની સામે બારવટ ઉકરતા. આ બારવટિયાઓમાં પણ નૈતિક સિદ્ધાંતો હતા. તેઓ સામાન્ય રીતે સ્ત્રીઓ, બાળકો, બ્રાહ્મણો અને અનાથને હેરાન ન કરતા. તેઓ મોટાભાગે રાજ્યના માલ મિલકતને નુકસાન પહોંચાડતા. ઘણીવાર જે રાજ્યની સામે એમનું બારવટું હોય તે રાજ્યના ગામો લૂંટતા, એટલે એમની પ્રજા મુશ્કેલીમાં મુકાતી અને રાજ્યની શાંતિ અને સલામતી જોખમાતી. આ બારવટિયાઓ પરાક્રમી અને બહાદુર હતા. એવો ડાકુ, ચોર કે લૂંટારા નહોતા, પરંતુ તેઓને થયેલા અન્યાયનો બદલો લેવાની ભાવનાથી તેઓ આવું કામ કરતા. એમના પરાક્રમોની વાતો લોકકવિઓએ દુહામાં દર્શાવી અને એમની પ્રશસ્તિ કરી છે. પરંતુ નિર્દોષ લોકોને લૂંટી અને ગામમાં ધાર પાડતા એટલે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થતો. એટલે ઘણીવાર આ બારવટિયાઓને પકડવામાં જે તે રાજ્યની પોલીસ નિષ્ફળ જતી, એટલે બ્રિટિશ એજન્સીની મદદ લેવામાં આવતી. આ બ્રિટિશ એજન્સી બારવટા કે વિદ્રોહને ગેરકાયદેસર ગણી જે તે રાજ્યને મદદ કરતી. ભાવનગરના વિજયસિંહજી ગોહિલના સમયમાં ખસિયા, ખુમાણ, વાડા અને ખાચર કાઠી દરબારો સાથે સમાધાન થયું હોવા છતાં તેઓ અવારનવાર વિદ્રોહ કરી બારવટે ચડી ભાવનગરના ગામો લૂંટતા, પ્રવાસીઓને લૂંટી લેતા અને ગામના ઢોર હાંકી જતા. એમાં પણ કુંડલાના ખુમાણો મુખ્ય હતા. એટલે પોલિટિકલ એજન્ટ માનવેલે ભાવનગર રાજ્યને આ બારવટું સમાવવામાં મદદ કરી હતી. ભાવનગર રાજ્યએ ખુમાણોનો પીછો કરી અને એમને નમાવ્યા. જેતપુરના વાડા રાજવીઓ ખુમાણોને છુપી રીતે મદદ કરતા. કેપ્ટન બાનવેલને આ વાતની જાણ થતાં એમણે જેતપુરના ભાગદારોને અટકમાં લીધા હતા. પછી એમણે બારવટિયાઓને પકડાવી દેવાની ખાતરી આપતા એમને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા. પછી ઈસવીસન 1824ની અંદર એમણે ઘણા ખુમાણોને પકડી અને કેપ્ટન બાનવેલને સોંપ્યા અને અંતે 1829ની અંદર ખુમાણોએ ભાવનગર સાથે સમાધાન કર્યું. છતાં સાદુલ ખસિયા બારવટે ચડ્યા હતા અને ઈસવીસન 1840ની અંદર જૂનાગઢ રાજ્ય ઉનામાંથી પકડી અને બ્રિટિશ એજન્સીને સોંપ્યા હતા. ઈસવીસન 1837ની અંદર ચાંપરાજ વાડાને પકડી અને અમદાવાદની જેલમાં મોકલી દેવાયા હતા. આમ બ્રિટિશ એજન્સીએ કાઠી દરબારોના બારવટા સમાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઈસવીસન 1883ની અંદર જૂનાગઢ રાજ્યની સામે કનડાના ડુંગર ઉપર મૈયાઓ રિસામણે બેઠા હતા ત્યારે અનેક મૈયાઓની નિર્દય રીતે જૂનાગઢ રાજ્યએ હત્યા કરતા એ કનડાનો કેર ગણાયો. મૈયાના હત્યાકાંડ અંગે 100 મૈયા સ્ત્રીઓએ રાજકોટમાં બ્રિટિશ એજન્સીમાં ફરિયાદ કરતા એજન્સી આ કૃત્ય માટે જૂનાગઢના દિવાન, નાયબ દિવાન અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટને હોદા ઉપરથી હટાવવાનું સૂચન કર્યું અને નવાબ બહાદુર ખાન ત્રીજાને ઠપકો આપવામાં આવ્યો. એવી જ રીતે ઈસવીસન 1884ની અંદર કાદુ મકરાણીને પકડવા ગયેલી જૂનાગઢની સેના ઉપર દેખરેખ રાખવા માટે મેજર સ્કોટને મોકલવામાં આવ્યા હતા. પછી કાદુ મકરાણીને પકડવા મેજર હમ્ફ્રીની મદદ લેવામાં આવી હતી અને કરાંચીમાંથી કાદુ મકરાણી પકડાઈ જતા 1887ની અંદર ત્યાં જ એને ફાંસી આપવામાં આવી હતી. ઈસવીસન 1892ની અંદર માળિયા મિયાણાની અંદર વાલો નામોરી બારવટે ચડ્યા ત્યારે બ્રિટિશ એજન્સી અને માળિયાની પોલીસે એને પકડવાના કરેલા પ્રયત્નો નિષ્ફળ ગયા. એટલે એજન્સીએ ખાસ યુરોપિયન પોલીસની નિમણૂક કરી. ત્યાર પછી કચ્છના રણ પાસે બંને પક્ષો વચ્ચે ભયંકર ધીંગાણું થયું. એમાં વાલો નામોરી અને કેપ્ટન ગોર્ડન બંને મરાયા. આમ સૌરાષ્ટ્રના વિવિધ રાજ્યોમાં થયેલા બારવટાના સમન કરવામાં બ્રિટિશ એજન્સીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.